जाता है तो अपने अपने अभिप्रेत फलितार्थ के निरूपण को प्रकट करने को हम दोनों ही स्वतंत्र रहेंगे। एतदर्थ स्वयं अभिनंदन प्राप्त करता गोस्वामी श्री हरिराय जी द्वारा अभिनंदन की प्रमाणिक जेरोक्स प्रति गोस्वामी श्याम मनोहर जी को प्रदान की गई है। એમાં પોતાની સિગ્નેચર આપી રહ્યા છે। હવે એ જ વ્યક્તિ એમ કહી રહ્યા છે, શરૂઆતમાં જ એમ કહી રહ્યા છે કે મેં શ્યામ મનોજીના મતનો નિરાશ કર્યો, હવે વૈષ્ણવ જનતા નક્કી કરી લે અને જેટલા પણ વૈષ્ણવ આ પ્રત લેવા ઈચ્છતા હોય અમે ગમે ત્યારે એમને આ બતાવવા અને આપવા એનું વિતરણ કરવા પણ તૈયાર છે, હરિરાજના સિગ્નેચર વાળી આ પ્રત એ સાચી પ્રત છે કે નહીં। એટલે એક તો આ કે પહેલી વાત એમણે જે કરી છે એનો આ જવાબ છે કે પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં મેં શ્યામ મનોજીના મતનો નિરાશ કર્યો। બીજું કારણ એમણે મારી સાથે મૌખિક ચર્ચાની અંદર એમણે એવું કારણ બતાવ્યું કે મેં એક પોઈન્ટ મારો જે હતો એ શ્યામ મનોજી સ્વીકાર્યો, એટલા માટે હું એટલા પૂરતો એને નિરાશ થયા। તો આખું પ્રવચન યુટ્યુબમાં માલા ફેરામનું સાંભળો તો મારી 70% વાત હરિરાજી સ્વીકારી લીધી તો મેં હરિરાજીને પરાસ્ત કરી દીધા કે નહીં। પ્રવચનમાં સાંભળ્યું કે મારી જે વાત છે 70% વાત, 80% વાતો એ હરિરાજી એને જ વાત કરે છે, તો મારી વાત એને 80% સ્વીકારી તો એનો મતલબ કે હરિરાજી પણ પરાસ્ત થઈ ગયા। જો એક મુદ્દા ઉપર શ્યામ મનોજી વાત સ્વીકારવાથી જો શ્યામ મનોજી પરાસ્ત થતા હોય તો હરિરાજી મારી 80% વાત સ્વીકારી છે તો હરિરાજી પણ પરાસ્ત થઈ ગયા। પણ હું આવી ધૃષ્ટતા ક્યારેય ન કરી શકું કે પુષ્ટિ સિદ્ધાંત શિરોમણીને મેં હરાવ્યા એટલે હું પુષ્ટિ સિદ્ધાંત શિરોમણીનો પણ શિરોમણી, એવી ધૃષ્ટતા હું ક્યારેય કરી શકતો નથી। ડિગ્રીઓ જે કોણ લગાડે કે જેને પોતાના વ્યક્તિત્વ ઉપર વિશ્વાસ ન હોય એ પોતાની ડિગ્રીઓ હંમેશા પોતાની આગળ પાછળ લખતા હોય છે, કે જેને પોતાના એ વ્યક્તિત્વ ઉપર વિશ્વાસ ન હોય। તો આ ડિગ્રીની વાત પહેલી વાત એમને કહે છે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, હજી એના પ્રમાણ બતાવીશ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મેં આ બતાવી દીધું કે એમણે આ પોતે કીધું છે કે આ નિર્ણાયક હતી જ, કઈ નિર્ણય થયો જ નથી તો પછી જીતા કેવી રીતે, પરાસ્ત કોઈ કેવી રીતે થયો નિર્ણય ન થયો હોય તો। બીજું કે એમણે કીધું કે માલાપેરામણીના બધા જ પ્રમાણ શાસ્ત્રોક્ત મારી પાસે છે પણ પ્રકટ નહીં કરો, એ તો જ્યારે પ્રધાન મલ શ્યામ મનોહરજી સામે આવે ત્યારે હું પ્રકટ કરીશ। પણ હરિરાયજી એક વાત સ્વીકાર કરી ગયા છે કે માલા પેરામણી વિશે પૂજ્ય શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી નિત્યલીલાસ્થ પૂજ્યપાલ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરવાળાએ જે પણ પુસ્તક પ્રકટ કર્યું એ બરાબર છે, એ જે વૈષ્ણવને જોવું હોય યુટ્યુબ એમનું જ પ્રવચન જોઈ લેશે હરિરાયજી મહારાજશ્રીનું। હરિરાયજી મહારાજશ્રી એમ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગના બહુશ્રુત હતા ગોવિંદરાયજી મહારાજશ્રી, બહુશ્રુત વિદ્વાન હતા અને સંપ્રદાયના સારા જાણકાર હતા અને એમણે જે પુસ્તક પ્રકટ કર્યું માલા પેરામણી એ બરાબર છે, બરાબર હતું। આ તો અત્યારે નવા નવા આ બચુડિયાઓ જાયગા છે, એટલે બચુડિયા એટલે હું કે એ બચુડિયાઓ જાયગા છે ને એ એમ કહે છે બહુ મોટે ઉપાડે કે માલા પેરામણી પુષ્ટિ માર્ગમાં નથી, કાંઈ વાંધો નહીં, શાસ્ત્રોક્ત પ્રમાણ ભલે ન આપે પણ ગોવિંદરાયજીનું પ્રમાણ તો સ્વીકાર કરી લીધું છે કે ગોવિંદરાયજી જે કીધું છે એ બરાબર છે, માલા પેરામણી વિશે પૂજ્યપાદ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ જે પણ કીધું છે એ બરાબર છે એટલું તો સ્વીકાર કરી દીધું છે। યુટ્યુબ જોઈ લે પાછું પ્રવચન તુલસી માલા પેરામણી શાસ્ત્રોક્ત છે એ યુટ્યુબનું પ્રવચન જોઈ લો, ગોવિંદરાયજીની વાતને બરાબર કહી રહ્યા છે। હવે ગોવિંદરાયજી શું આજ્ઞા કરી રહ્યા છે, કોની માલા પેરામણી થવી જોઈએ એ માટે શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી શું આજ્ઞા કરી રહ્યા છે કે જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લઈ આજીવન સર્વ સમર્પણ પૂર્વક પોતાના ઘરમાં ભગવત સેવા કરી હોય અને પ્રેમ આસક્તિની વ્યસનમાંથી કોઈ અવસ્થા સુધી પહોંચ્યા હોય એ જીવની માલા પિરામણી કરવી। હવે હરિરાયજીના માન્ય હોવું જોઈએ કે જ્યાં પણ માલા પિરામણી થાય એ પ્રેમ આસક્તિની વ્યસન પર્યંત અવસ્થા સુધી પહોંચેલો હોય અને જેને આજીવન સેવા સ્મરણ કરાવે એની જ માલા પિરામણી થવી જોઈએ। તો હરિરાયજી એ ગોવિંદરાયજીનું પ્રમાણ પણ સ્વીકારવું પડશે, કારણ કે પ્રમાણ સ્વીકારી લીધું છે કે ગોવિંદરાયજી જે કીધું છે એ બરાબર છે। પાછી મૌખિક ચર્ચામાં પૂછવામાં આવ્યું હરિરાયજી મહારાજને, મેં એમ પૂછ્યું કે ગોવિંદરાયજી જે લખ્યું છે આપણે માન્ય છે, અને પછી એમને ખ્યાલ એમ પુસ્તક પણ એમને ખ્યાલ નહોતો કે ગોવિંદરાયજી શું લખ્યું છે, હકીકતમાં તો મેં જ્યારે એમને મૌખિક પૂછ્યું કે ગોવિંદરાયજી જે આજ્ઞા કરી છે બરાબર છે પણ ત્યારે એમને ખબર નથી પુસ્તકની અંદર શું લખ્યું છે,
ત્યારે મેં પોઈન્ટ આઉટ કર્યું હું કે ગોવિંદાજી એમ કે છે કે પ્રેમ આસક્તિની વ્યસન સુધી જે સેવા સ્મરણની અવસ્થા જે પહોંચો એની માલા પિરામિડ થવી જોઈએ. ત્યારે હરિરાજી મહારાજે એમ કીધું કે ખાલી ઉપરની જે બે લીટી છે ને એટલું જ મને ગોવિંદાજી માને છે, બાકી મને માન્ય નથી. બે લીટી કઈ માન્ય છે? ગોવિંદાજીની શરૂઆતનો એક પેરેગ્રાફ જ માન્ય છે. તો મેં કીધું પેલા બોલવું જોઈએ આપે કે મને એક પેરેગ્રાફ માન્ય છે, આખું પુસ્તક મને માન્ય નથી. ત્યારે શ્રી હરિરાજી મહારાજે સ્પષ્ટ એમ કીધું કે મને ફક્ત એ કૃષ્ણ ભટ્ટનો પ્રસંગ બતાવ્યો છે એટલું માન્ય છે, બાકીનું ગોવિંદાજી કહે છે મને માન્ય નથી. તો આપે પેલા બોલવું જોઈએ કે ગોવિંદાજીનું એક પેરેગ્રાફ માન્ય છે, બાકીનું કઈ માન્ય નથી. એક પેરેગ્રાફમાં બે ત્રણ લીટી છે કૃષ્ણ ભટ્ટ વિશે લેખી એટલી જ માન્ય છે. બે ત્રણ પેરેગ્રાફમાં આખો પેરેગ્રાફ નહીં, બે ત્રણ લીટી મને માન્ય છે એમ બોલવું જોઈએ ને. એને તો એમ પેલા કે ગોવિંદાજી જે કીધું છે બરાબર છે. ગોવિંદાજી કીધું છે હવે કે ભાઈ બરાબર નથી. હવે વૈષ્ણવ નક્કી કરે, સુધીજનો નક્કી કરે કે કોણ કેવી રીતે શાસ્ત્ર ચર્ચા કરી રહ્યો છે. હું બધા જ પ્રમાણ જે આપશ્રી આજ્ઞા કરે છે એ મારા મોટા ભાઈ છે, આદરણીય છે, મોટા ભાઈ તરીકે આદરણીય છે, પણ એક પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તરીકે આચાર્ય બાલક તરીકે મારું કર્તવ્ય છે કે જેટલા મુદ્દા એમને ઊભા કર્યા છે એને મારે જવાબ આપવો જોઈએ. એટલે હું પણ એમણે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનો જવાબ આપું છું. અને જે પણ મારી સાથે મેં એમને મૌખિક ખુલાસા પૂછ્યા છે ફોન દ્વારા, તો એમને જે મૌખિક ખુલાસા કર્યા છે એ પણ હું બધાને જણાવું છું કે આ પ્રકારના ખુલાસા આપશે કર્યા છે. એમાં પણ ગોવિંદરાયજી ત્યારે યુટ્યુબના પ્રવચનમાં કોઈ પણ જોઈ લે એમાં એમ કીધું છે ગોવિંદરાયજી જે કીધું છે એ બરાબર છે. મૌખિક મારી સાથે વાત કરી ત્યારે આપશ્રી એમ કહે છે કે ખાલી કૃષ્ણ ભટ્ટની વાત માન્ય છે, કૃષ્ણ ભટ્ટનો જે પ્રસંગ ટાઈકો છે એટલું જ મને માન્ય છે, ગોવિંદરાયજીની બાકી વાત મને માન્ય નથી. હવે એમ કે છે કૃષ્ણ ભટ્ટનો પ્રસંગ કૃષ્ણ ભટ્ટમાં છે તો પરંપરા ક્યારે? કે જો સાર્વત્રિક હોય તો પરંપરા છે. પરંપરા કોને કહેવાય? કે જે સાર્વત્રિક રીતે એ પ્રવર્તમાન હોય તો એ પરંપરા કહેવાય, તો સદાચાર કહેવાય. તો જે સદાચાર જે કહેવામાં આવે છે વેદસ્મૃતિ સદાચાર સસ્ય ચ પ્રિયમાત્મા એતત ચતુર્વિધમ પ્રાહુ સાક્ષાત ધર્મસ્ય લક્ષણ મનુસ્મૃતિ અમે પણ શાસ્ત્રોક્ત પ્રમાણ મનુસ્મૃતિ રેજીની શૈલીમાં શાસ્ત્રોક્ત છે તો આ પણ શાસ્ત્રોક્ત છે કે સદાચાર પણ લેવલ કોને ગણવું? તો શાસ્ત્રોક્ત છે સદાચાર તો એ સદાચાર એ વખતેની પરંપરામાં હોવો જોઈએ. જો સંપ્રદાયની પરંપરા હોય, માલા પિરામણી એ સંપ્રદાયની પરંપરા હોય તો ખાલી સૌરાષ્ટ્રમાં જ નહીં પૂરા ભારતભરની અંદર જ્યાં પણ વૈષ્ણવ હોય, વિશ્વમાં જ્યાં પણ વૈષ્ણવ હોય ત્યાં માલા પિરામણી હોવી જોઈએ. ખાલી ગુજરાતી વૈષ્ણવ જ માલા પિરામણી કરે તો એ પરંપરા ના કહેવાય, ગુજરાતી વૈષ્ણવની પરંપરા કહેવાય, સંપ્રદાયની પરંપરા ના કહેવાય. તો પરંપરા સાબિત ખાલી કૃષ્ણ ભટ્ટની વાતને જ પ્રમાણ માનતા હોય તો કૃષ્ણ ભટ્ટની વાર્તામાં જે એ પરંપરા માનતા હોય કે એ પરંપરા છે તો પરંપરા હોય તો સાર્વત્રિક બધે હોવી જોઈએ. કોઈ પણ નિયમ હોય તો સામાન્ય રીતે બધે જે નિયમનું પાલન થતું હોય તો એને નિયમ કહેવાય, નહીં તો અપવાદ કહેવાય. એ નિયમ એ સામાન્ય હોય તો એ નિયમ છે, નહીં તો એ અપવાદ છે. હવે કૃષ્ણ ભટ્ટની વાર્તામાંથી હું શું કન્ક્લુઝન કાઢું છું અને એનું હરિરાજી મહારાજે બહુ કૃપા કરીને મારી ઉપર કૃપા કરી અને મારા જે મેં પણ કન્ક્લુઝન જે નીકાળ્યું એને સમર્થન આપ્યું કે તમે પણ કાઢી શકો, પણ હું એમાં બંધાવું નહીં, હું મારી રીતે કન્ક્લુઝન કાઢી શકું. તો પરંપરાઓનો આવી રીતે નિર્ણય થઈ શકે કે મને જેમ ઠીક પડે એમ હું નિર્ણય કરું, તમને ઠીક પડે એમ તમે નિર્ણય કરો. પરંપરાઓ એવી રીતે નક્કી થાય? શું ધર્મ એવી રીતે નક્કી થઈ શકે કે જેને જેમ ઠીક પડે એમ અર્થ કરે? એવી રીતે ધર્મ નક્કી થઈ શકે? તો મેં કન્ક્લુઝન એવું નીકાળ્યું કે એક તો કૃષ્ણ ભટ્ટ જેવા ભગવદી કે જેને ભગવત સાનુભાવ છે, માલા પિરામણી કરવું કોની થઈ છે? કૃષ્ણ ભટ્ટની થઈ છે. તો કૃષ્ણ ભટ્ટની કક્ષાના ભગવદી હોવા જોઈએ જો માલા પિરામણી નિયમ હોય તો. એમના પુત્ર ગોવિંદ ભટ્ટ અને ગોકુલ ભટ્ટ એ પણ શ્રી ગુસાઈજીના સેવક અને સેવા કથામય નિરંતર સુબોધની જોનારા અને ભગવત સેવા કરનારા એવા પુત્ર હતો. માલા પિરામણી કરનારા જેની પાછળ માલા પિરામણી થાય છે અને માલા પિરામણી જે કરે છે એ ગોકુલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ કક્ષાના હોવા જોઈએ. બે ત્રીજો મુદ્દો એ થાય છે કે કૃષ્ણ ભટ્ટને લીલામાં જતા જોવામાં આવ્યા કે લીલામાં અંદર પ્રાપ્ત થયા છે. તો વૈષ્ણવ પહેલા લીલામાં એ પ્રાપ્ત થયો એનું બરાબર જોવામાં આવે કે લીલામાં પહોંચ્યા છે પછી થયું.
આ બધા મુદ્દા નીકળે છે કૃષ્ણ ભટ્ટ ની વાર્તા. ખાલી કૃષ્ણ ભટ્ટ ની બે લીટી પ્રમાણ માને તો આટલા બધા મુદ્દા નીકળે છે. તો ત્યારે એમણે કીધું તમે જે નિર્ણય કાઢો છો એ તમે કાઢી શકો, હું મારો નિર્ણય કાઢું છું, હું આ બધા નિર્ણય નથી કાઢતો. હું તેમ કહું છું માલાપીરામ નો ઉલ્લેખ આવ્યો એટલે માલાપીરામ નું પ્રમાણ છે. તો મેં પછી એમ કીધું જો વાર્તામાં કંઈક પણ ઉલ્લેખ આવે ને જો પ્રમાણ હોય તો પછી ગુલાબદાસ ગુલાબ ખા થઈ ગયા હતા, હા અભક્ષ અભક્ષ ખાતા હતા, વૈશાલયમાં રહેતા હતા અને તોય ભગવદી કહેવાના છે, તો પછી એ પ્રમાણ હોવું જોઈએ. એક વૈષ્ણવ ચિતા ઉપર રસોઈ બનાવીને ભોજન કરતા હતા ગુસાઈજી ના સેવક, દરેક વૈષ્ણવ ચિતા ઉપર પછી કુવાના જલ નો આગ્રહ રાખવો અને મેન નો આગ્રહ રાખવો એ બધું છોડી દેવો પડે. કારણ કે આચાર તો અહીં સુધી નો ભ્રષ્ટાચાર ચાલે કે ભાઈ એક વૈષ્ણવ ચિતા ઉપર રસોઈ બનાવીને લેતા હતા. જો દરેક વાર્તાના દરેક પ્રસંગ પ્રમાણ છે તો એ પાછું આચરણ કરવા જોઈએ, કર્તવ્ય નો નિર્દેશ જો કરે છે તો પછી આ બધા પ્રસંગો પ્રમાણ થવા જોઈએ. એટલે ત્યારે એમ કીધું તમારે જે કન્ક્લુઝન કાઢવું એ કાઢી શકો અને મારે જે નિર્ણય